जेतपुरना भादरीक डेममां नवा नीरनी आवक थई छे। ઉપરવાસમાં સારા વરસાદને પગલે નવા નીર આવ્યા છે ત્યારે ડેમની સપાટી 21.90 ફૂટ થઈ ગઈ છે અને દર કલાક 2500 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે। તો ભાદરીક ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે નવા નીર આવ્યા છે। ડેમની સપાટી 21.90 ફૂટ થઈ ગઈ છે। પાણીની સમસ્યા હવે દૂર થશે। સતત વરસાદ થવાના કારણે ડેમ ભરાઈ રહ્યો છે। હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા યોગેશ પાસેથી। યોગેશ, ભાદરીક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતના વરસાદે જે બે દિવસથી મેઘ સવારી અવરી શરૂ થઈ છે અને રાજકોટ જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ છે અવિરતપણે વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં ગઈકાલે એક જ કલાકની અંદર 1.5 થી 1.5 ઇંચથી વરસાદ લઈને આખા દિવસ દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ પડેલો હતો। ગોંડલનો ઘણો બધો વિસ્તાર છે એ ભાદર એક ડેમના કેચમેન્ટ એરિયામાં આવે છે। ત્યાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાદર એક ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હતી। શરૂઆતના સમયમાં 19,000 ક્યુસેક જેટલી આવક સાથે નવા નીર આવ્યા હતા, હાલ એ ઇનફ્લો ઘટેલો છે। ભાદર ડેમની સપાટી 20.70 જેવી હતી, તે વધી અને 21.90 ફૂટ જેટલી થઈ છે। અને જે જોવા જઈએ તો જે ભાદર ડેમમાં જે લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે આવતા વર્ષ માટેની તમામ સમસ્યા છે, પીવાના પાણીની પૂરી થઈ ચૂકી છે। જી મિથુન, જી જી, આભાર યોગેશ માહિતી આપવા બદલ।